नमस्कार, स्वागत है आपनो टी टाइम न्यूज में। समाचारों की साथ हूं छु जिज्ञासा। एक महत्वपूर्ण समाचार, आज लॉकडाउन ने एक वर्ष पूर्ण थयु छे। एक वर्ष बाद पण स्थिति एज प्रकार नी जोवा मळी रही छे। सतत केसों में वधारो थई रह्यो छे। देश में अत्यारे चिंतानो माहोल छे। एक वर्ष बाद पण स्थिति एज जोवा मळी रही छे। सतत कोरोना नो आंक वधी रह्यो छे। गुजरात, महाराष्ट्र अने मध्यप्रदेश में तो कोरोना नो कहर जोवा मळी रह्यो छे। वधता केसोनी वच्चे लोकोने वधु सतर्कता जागरूकता दाखवा माटे जणावाई रह्युं छे। रसीकरण अभियान एक तरफ देश में चाली रह्युं छे। महाराष्ट्र में खूब ज चिंताजनक स्थिति, सौथी वधारे केस महाराष्ट्र में सामे आवी रह्या छे। संपूर्ण लॉकडाउन ना 68 दिवसों क्यारेय नहीं भूली शकाय। 1 जून थी 30 नवेम्बर सुधी 6 तबक्का में अनलॉक पण चाल्युं हतुं। वधु विगतो साथे संवाददाता केतन जोशी जोडाया छे। केतन, एक वर्ष लॉकडाउन नुं पूर्ण કુલ બોધપાઠ અને બેદરકારી સાથેનું આ એક વર્ષ પૂર્ણ થયું છે। દેશે અનેક સ્તરે નિર્ણયો લીધા અને ક્યાંક તેમાંથી બોધપાઠ મળ્યો તો ક્યાંક હજુ પણ લોકો બેદરકાર રહ્યા છે અને તેના કારણે જ ભારતભરમાં સેકન્ડ વેવ શરૂ થઈ ચૂક્યો છે અને સેકન્ડ વેવમાં સૌથી વધારે તેની જો અસર મહારાષ્ટ્રને થઈ છે અને ખાસ કરીને કર્ણાટક અને કેરળમાં પણ તેની સૌથી વધારે અસર જોવા મળી છે। કેરળ આજે દેશમાં બીજા ક્રમે આવતું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે કોરોના કેસ નોંધાઈ રહ્યા છે। બીજી તરફ કર્ણાટકના હાલ પણ કંઈક આવા જ છે। આંધ્રપ્રદેશમાં અને તામિલનાડુમાં જે પ્રથમ જે વેવ હતો તેમાં સૌથી વધારે કેસીસ નોંધાઈ રહ્યા હતા, પરંતુ હવે ત્યાં ધીરે ધીરે કોરોના કંટ્રોલમાં આવે છે। બીજી તરફ મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે, જે પ્રથમ ક્રમે છે, આ એક વર્ષ દરમિયાન મહારાષ્ટ્ર પ્રથમ વેવમાંનું પણ સૌથી મોટું શિકાર બન્યું હતું અને બીજા તબક્કામાં પણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના કેસ જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે આ સમગ્ર એક વર્ષમાં અનેક વખત આપણે લોકડાઉનમાંથી પસાર થયા, અનલોકમાંથી પસાર થયા અને હવે જ્યારે દેશ આર્થિક ગતિ તરફ દોડી રહ્યું છે ત્યારે ફરીથી એક વખત સેકન્ડ વેવ તેને અસર પહોંચાડી રહ્યું છે। વેક્સિનેશનનો દોર પણ હવે જ્યારે ચાલુ થયો છે, અનેક રાજ્યોમાં વેક્સિનેશન પ્રોગ્રામ પણ શરૂ થઈ ચૂક્યા છે અને દેશમાં અત્યારે હાલમાં જોવા જઈએ તો સૌથી વધારે, એટલે કે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે વેક્સિન ભારતમાં મુકાઈ રહી છે। ભારતે આ એક વર્ષ દરમિયાન પોતાની વેક્સિન પણ વસાવી લીધી અને સમગ્ર વિશ્વને પણ તેને આપી, એટલે કહી શકાય કે ભારતે અનેક સ્તરે અનેક સંશોધનો પણ કર્યા અને કોરોના કેસ ઘટાડવા તરફ અનેક એવા કડકમાં કડક પગલાં પણ લીધા અને કેટલીક સ્થાને બેદરકારી પણ જોવા મળી, જેના કારણે હજુ ભારત સેકન્ડ વેવનું શિકાર બનેલું છે। બિલકુલ કેતન, ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારે સ્પષ્ટ કરી ચૂક્યા છે કે અત્યારે લોકડાઉનની હવે કોઈ જ વિચાર નથી, પરંતુ હજુ લોકોમાં એક ભય સતાવી રહ્યો છે કે આ વધતા કેસોની વચ્ચે ક્યાંક ફરી લોકડાઉન ન લાગે। બિલકુલ, વધતા કેસોની વચ્ચે ક્યાંક ફરીથી લોકડાઉન ન લાગે। કેન્દ્ર સરકારે જે નવી જે કોરોના ગાઈડલાઇન્સ જે બહાર પાડી છે તે 30 એપ્રિલ સુધી લંબાવી દીધી છે, જેમાં જિલ્લા સ્તરે લોકડાઉન લાગુ કરી શકાય તેવી સત્તા કલેક્ટરને આપવામાં આવી છે। રાજ્ય સરકાર પોતાની રીતે કોઈ લોકડાઉન લાગુ નહીં કરી શકે, પરંતુ કોરોના કેસીસ જે વધી રહ્યા છે તેને નિયંત્રણમાં કરવા કેટલાક પગલાં લઈ શકે છે। જિલ્લા સ્તરની જે લોકડાઉનની મેં અગાઉ વાત કરી તે પ્રમાણે અત્યારે મધ્યપ્રદેશમાં 7 જિલ્લાઓમાં આંશિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના પણ અનેક એવા જિલ્લા જે છે તેમાં વધારે લોકડાઉન જોવા મળી રહ્યું છે અને કડકમાં કડક અમલ પણ કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ રાજસ્થાન અને ગુજરાતની જો વાત કરીએ, સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે। મહારાષ્ટ્ર બાદ પંજાબ અને કર્ણાટક અને કેરળમાં પણ સતત કેસો વધી રહ્યા છે, જેને કારણે કેટલાક જિલ્લાઓમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે સમગ્ર વર્ષ દરમિયાન ભારતે અનેક એવી સમસ્યા અને મુશ્કેલીઓનો સામનો કર્યો અને અત્યારે હાલની જો સ્થિતિ જોવા જઈએ તો ધીરે ધીરે કંટ્રોલમાં લાવવા માટેના અનેક પ્રયાસો થઈ રહ્યા છે। બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો દેશમાં આજે લોકડાઉન એક વર્ષ પૂર્ણ થયું છે। એક વર્ષ બાદ પણ જો કે સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। વધુ એક મહત્વના સમાચાર, મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે। બે જિલ્લામાં 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના બીડ અને નાંદેડ જિલ્લામાં 10 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું છે। નાસિકમાં 31 માર્ચ સુધી આંશિક લોકડાઉનની જાહેરાત થઈ છે, તો અકોલા અને અમરાવતીમાં પણ રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી દેવાઈ છે। સાંજના 5 થી સવારના 6 વાગ્યા સુધી
कर्फ्यू रहेशे। महाराष्ट्र में सतत वधता केसोनी वच्चे तंत्र एलर्ट मोड पर छे। संक्रमण वधु न फैलाय ते माटे एक बाद एक कड़क निर्णयो लेवामां आवी रह्या छे। बीड अने नांदेड़ जिल्लामां केसोनो प्रमाण वधी रह्युं छे अने तेना ज कारणे बे जिल्लामां 10 दिवसनुं संपूर्ण लॉकडाउन जाहेर करवामां आव्युं छे। तो आ तरफ नासिक में पण 31 मार्च सुधी आंशिक लॉकडाउन नो निर्णय लेवायो छे। अकोला अने अमरावती में रात्रि कर्फ्यू नी जाहेरात थई छे। सांजना 5 थी सवारना 6 वाग्या सुधी आ बन्ने जिल्ला में रात्रि कर्फ्यू यथावत रहेशे। देशभर में कोरोना नो कहर जोवा मळी रह्यो छे, जेमां सौथी वधारे केस महाराष्ट्र माथी सामे आवी रह्या छे। વધુ એક મહત્વના સમાચાર ગાંધીનગરથી। ગાંધીનગર સચિવાલય ખાતે પણ હવે રસીકરણનો પ્રારંભ થશે। સીએમ કાર્યાલયના કર્મીઓને પણ રસી આપવામાં આવશે। 100થી વધુ કર્મચારીઓને રસી આપવામાં આવશે। ગઈકાલે પણ અનેક કર્મીઓને વેક્સિન આપવામાં આવી છે। કોરોના સંક્રમણ વધતા રસીકરણ અભિયાન પણ ઝડપી બનાવાયું છે। 45 વર્ષથી ઉપરનાને પણ રસી આપવાનું જાહેરાત કરી દેવાઈ છે। 1 એપ્રિલથી 45 વર્ષથી વધુના વયના લોકોને પણ જ્યારે રસી આપવામાં આવી રહી છે, ત્યારે સીએમ કાર્યાલયના કર્મીઓને પણ રસી આપવામાં આવી રહી છે। ગઈકાલે પણ અનેક કર્મીઓએ વેક્સિન લીધી હતી। 100થી વધુ કર્મચારીઓને પણ હજુ રસી આપવામાં આવશે। કોરોનાના મૃત્યુ આંક અંગે કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું હતું, શું કહ્યું છે આવો સાંભળીએ। કે તારીખ 31/1/2021 ની સ્થિતિએ સિવિલ હોસ્પિટલના અંદર છેલ્લા 2 વર્ષના અંદર 21,920 લોકોના મોત થયા છે। તો આ 970 લોકો જે કોવિડના અંદર મૃત્યુ પામ્યા છે તો તેની સંખ્યા કદાચ ઓછી હોત, પરંતુ સરકારે આ કરવામાં એના નિયંત્રણ કરવામાં સદંતર નિષ્ફળ છે। અને મને એવું લાગી રહ્યું છે કે સિવિલ હોસ્પિટલના અંદર જે લોકો સારવાર માટે ગયા હતા અને કોવિડના અંદર જે મૃત્યુ થયા છે તે સૌથી વધુ આંક ખાલી સિવિલ હોસ્પિટલનો છે। જામનગર જિલ્લામાં વિકરાળ કોરોના સામે ગ્રામ પંચાયતે તાત્કાલિક સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે। તો આવશ્યક વસ્તુઓ સિવાય બજાર પણ બંધ રહેશે અને તારીખ 25 તેમજ 30 માર્ચ સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વધતા લોકડાઉનની વચ્ચે વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય કર્યો છે। જામનગરમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે અને તેને જ લઈને સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક રીતે વેપારીઓએ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે, જેમાં તમામ વેપારીઓ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખશે। જામનગર જિલ્લામાં પણ કોરોના વિકરાળ બન્યો છે, તેને લઈને જામજોધપુરના ગોપ ગામે 11 કેસ નોંધાયા છે। તો આ સાથે જ બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે અને વધુ એક મહત્વના સમાચાર ગાંધીનગરથી। વિધાનસભા ગૃહનો આજે 17મો દિવસ છે ત્યારે વિવિધ વિભાગોના પ્રશ્નો પર આજે ગૃહમાં ચર્ચા થશે। કૃષિ પ્રવાસન પુરવઠા વિભાગની પ્રશ્નોત્તરી પણ ચર્ચા છે, વન પંચાયત ગ્રામ વિકાસ વિભાગની પણ પ્રશ્નોત્તરી થશે, વિવિધ માંગણીઓ ઉપર પણ ચર્ચા અને મતદાન થશે। આજ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા સોનલ અનડકટ જોડાયા છે। સોનલ, આજે ગૃહનો 17મો દિવસ જી વિધાનસભા દરમિયાન કૃષિ પ્રવાસન પુરવઠા સહિતના જે વિભાગો છે તેના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે જ વન પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની જે માંગણીઓ છે તેના પર ચર્ચા અને મતદાન થશે। ત્યારબાદ બિન સરકારી વિધેયકો રજૂ થવાના છે, જે 3 ધારાસભ્યો છે તેના બિન સરકારી સંકલ્પો પણ રજૂ થશે। સાથે સાથે જે ધારાસભ્ય અશ્વિન કોટવાલે જે પ્રશ્ન ઉઠાવ્યો છે તે ટૂંકી મુદતનો પ્રશ્ન છે, જેમાં સાબરકાંઠા જિલ્લામાં કોબીજને ઉગાવવા માટે તેને જે ભેળસેળ બિયારણ વપરાયું તેના કારણે થઈને જે નુકસાન થયું છે તે નુકસાન સંદર્ભે આ ટૂંકી મુદતના પ્રશ્નમાં ચર્ચા કરવામાં આવશે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો અશ્વિન કોટવાલના ટૂંકી મુદતના પ્રશ્ન પર પણ આજે ચર્ચા થઈ શકે છે। 3 ધારાસભ્યોના બિન સરકારી સંકલ્પો પણ આજે રજૂ થશે, ગૃહમાં બિન સરકારી વિધેયક પણ આજે રજૂ કરાશે।
વધુ એક મહત્વના સમાચાર, આજથી સૌરાષ્ટ્રના વિવિધ 8 એપીએમસી બંધ રહેવાના છે. માર્ચ એન્ડિંગના હિસાબી કામગીરીને લઈને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પાટણમાં સિદ્ધપુરમાં પણ માર્કેટયાર્ડ બંધ રહેશે. સૌરાષ્ટ્રના પણ 8 માર્કેટયાર્ડ બંધ રહેવાના છે. 25 થી 31 માર્ચ સુધી એટલે કે 7 દિવસ સુધી માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ગોંડલ, અમરેલીનું બાબરા, જામનગરનું હાપા એપીએમસી માર્કેટ પણ બંધ રહેવાનું છે. તમામ જણસીની હરાજીનું કામકાજ પણ આ 7 દિવસ દરમિયાન બંધ રહેશે. માર્ચ એન્ડિંગમાં હિસાબી કામગીરીને લઈને રાજ્યભરમાં વિવિધ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 8 દિવસ માટે માર્કેટયાર્ડ બંધ રહેશે. પાટણમાં સિદ્ધપુર માર્કેટયાર્ડ બંધ રહેશે. ગોંડલ, અમરેલીનું બાબરા, જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. સૌરાષ્ટ્રના પણ વિવિધ 8 માર્કેટયાર્ડ માર્ચ એન્ડિંગના હિસાબી કામગીરીને કારણે બંધ રહેવાના છે. 25 થી 31 માર્ચ સુધી ગંજ બજાર તમામ બંધ રહેશે. જણસીની હરાજીનું કામકાજ પણ બંધ રહેશે. આપને જણાવી દઈએ કે માર્ચ એન્ડિંગના કારણે હિસાબી કામગીરીને લઈને માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વધુ એક મહત્વના સમાચાર જામનગરથી. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડનું બજેટ રજૂ થયું છે. 11 કરોડનું વર્ષ 2021-22નું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું છે. આવક 10.56 કરોડ અને 9 કરોડ ખર્ચનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ખેડૂતોના અકસ્માત વીમા પ્રીમિયમ ખર્ચનો પણ આમાં સમાવેશ કરાયો છે. ખુલ્લા પ્લેટફોર્મ પર રૂફિંગ કામની પણ જોગવાઈ કરાઈ છે. સીસી રોડ તેમજ પેવર બ્લોકના કામનો પણ બજેટમાં સમાવેશ થયો છે. વર્ષ 2021-22નું બજેટ સર્વાનુમતે મંજૂર થયું છે. એપીએમસીનું 11 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. જામનગર હાપા એપીએમસીનું 11 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર થયું છે, જેમાં આવક 10.56 કરોડ અને 9 કરોડ ખર્ચનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ખેડૂતોના અકસ્માત વીમા પ્રીમિયમ ખર્ચનો પણ આમાં સમાવેશ થશે. ખુલ્લા પ્લેટફોર્મ પર રૂફિંગ કામની જોગવાઈ અને સીસી રોડ તેમજ પેવર બ્લોકના કામનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર હાપા એપીએમસીનું 11 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. વર્ષ 2021-22નું આ બજેટ સર્વાનુમતે મંજૂર થયું છે. કામ્યના ધારાસભ્ય અને યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ હતી, જેમાં 21-22ના વર્ષ માટે કુલ આવક 10 કરોડ 56 લાખનો અંદાજ મૂકવામાં આવેલ છે, જ્યારે તેની સામે કુલ ખર્ચ 9 કરોડ 71 લાખનો અંદાજ મૂકવામાં આવેલ છે. આવકની દ્રષ્ટિએ વાત કરીએ તો મુખ્ય આવકમાં સેસ ફી, ભાડું, યુઝર ચાર્જ, દુકાન વેચાણ આવક અને તેની સામે ખર્ચની વાત કરીએ તો ખર્ચમાં મેકમ ખર્ચ, અકસ્માત વીમા અંગેનું પ્રીમિયમ ખેડૂત ખાતેદારો માટે, ઇલેક્ટ્રિસિટી, પાણી અને વિકાસના કામોની વાત કરીએ તો ખુલ્લી જગ્યાઓમાં આરસીસી, સીસી રોડ, પેવર બ્લોક. વધુ એક મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. રાજકોટમાં આયુર્વેદિક બિયરનું કલ્ચર શરૂ થયું છે. જડીબુટ્ટીથી આ આયુર્વેદિક બિયર તૈયાર કરાય છે. પૂર્વ વિસ્તારમાં આયુર્વેદિક બિયરનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. આયુ પુષ્પ સુનિંદ્રા નામક આયુર્વેદિક બિયરની શરૂઆત થઈ છે. પોલીસ આયુર્વેદિક બિયરના વેપારથી અજાણ જોવા મળી રહી છે. રાજકોટમાં આયુર્વેદિક બિયરનું કલ્ચર શરૂ થયું છે, તેનું વેચાણ પણ થઈ રહ્યું છે. આયુ પુષ્પ સુનિંદ્રા નામક આયુર્વેદિક બિયરનું વેચાણ થઈ રહ્યું છે, જોકે પોલીસ હજુ આ વાતથી અજાણ દેખાઈ રહી છે. આયુર્વેદિક બિયરના વેપારથી પોલીસ અજાણ છે. રાજકોટમાં આયુર્વેદિક બિયર વેચાઈ રહ્યું છે. જડીબુટ્ટીથી આ આયુર્વેદિક બિયર તૈયાર કરવામાં આવે છે. આયુ પુષ્પ સુનિંદ્રા નામક આ આયુર્વેદિક બિયરનું વેચાણ પણ રાજકોટમાં થઈ રહ્યું છે. રાજકોટના પૂર્વ વિસ્તારમાં આ બિયર વેચાઈ રહ્યું છે, જોકે રાજકોટ પોલીસ આયુર્વેદિક બિયરના વેપારથી અજાણ હોય તેવું દેખાઈ રહ્યું છે. જડીબુટ્ટીથી આ બિયર તૈયાર કરવામાં આવે છે. આયુર્વેદિક બિયરનું કલ્ચર રાજકોટમાં જોવા મળી રહ્યું છે. આયુ પુષ્પ સુનિંદ્રા નામક આયુર્વેદિક બિયરનું વેચાણ થઈ રહ્યું છે. રાજકોટના પૂર્વ વિસ્તારમાં આ બિયર વેચાઈ રહ્યું છે, જોકે રાજકોટની પોલીસ આયુર્વેદિક બિયરના વેપારથી હજુ સુધી અજાણ હોય તેવું દેખાઈ રહ્યું છે. વધુ એક મહત્વના સમાચાર દિલ્હીથી. દિલ્હીમાં ઉપરાજ્યપાલની સત્તામાં વધારો થયો છે. લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ
જીએનસીટી બિલ પાસ થયું છે. આમ આદમી પાર્ટી અને વિપક્ષના હંગામા વચ્ચે બિલ પાસ થયું છે. વિપક્ષના આરોપ, સરકાર ચર્ચા વિના જ બિલ લાવી છે. રાજ્યસભામાં ભારે હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત કરવાની પણ ફરજ પડી હતી. જો કે લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઈ ગયું છે. આમ આદમી પાર્ટી સતત આરોપ લગાવી રહી છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે. વિપક્ષના આરોપ છે કે સરકારે ચર્ચા વિના જ આ બિલ લાવ્યું છે. રાજ્યસભામાં ભારે હોબાળા બાદ કાર્યવાહી પણ સ્થગિત કરવાની ફરજ પડી હતી. દિલ્હીમાં હવે ઉપરાજ્યપાલની સત્તામાં વધારો થયો છે. જીએનસીટી બિલ લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. આમ આદમી પાર્ટી અને વિપક્ષના હંગામા વચ્ચે બિલ પાસ થઈ ચૂક્યું છે. રાજ્યસભામાં વિપક્ષે સતત આરોપ લગાવ્યા છે કે સરકારે ચર્ચા વિના જ આ બિલ લાવ્યું છે, લોકશાહીનું અહીં હનન થઈ રહ્યું છે. રાજ્યસભામાં ભારે હોબાળા બાદ કાર્યવાહી સ્થગિત કરાઈ હતી. જીએનસીટી બિલ જો કે રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને સાથે જ લોગ ઇન કરો www.mantavyanews.com.